तो महत्वना समाचार मिली रहा है अमदावाद में रथयात्रा ने लईने। अमदावाद में जे भगवान जगन्नाथ जी की रथयात्रा के जे परंपरागत रीते निकलती हो लईने महत्वपूर्ण निर्णय थई शके छे। जे बैठक योजावानी छे ट्रस्टी मंडळनी तेमा आ महत्वनो निर्णय करवामां आवी शके छे। रथयात्रा अषाढ़ सुद द्वितीया एटले कि 23 जूने निकळवानी छे। ते अंगे मंदिरमां अमुक तैयारीओ थई। जे रथयात्रानो प्रथम भाग कहेवाय चंदन यात्रा, ते पर अमे सरकारनी नीति नियमोने आधीन रहीने उजवी छे। आ वखतनी रथयात्रा कई रीते निकळशे એ હજી નક્કી નથી થઈ, પણ જે આજે અત્યારે સંપૂર્ણ લોકડાઉન છે અમદાવાદ શહેરમાં, તે પતી ગયા પછી રથ રિપેરિંગનું કામ ચાલુ કરાવીશું, કલરકામ ચાલુ કરાવીશું। પણ રથયાત્રા દરમિયાન ધારો કે દર વખતે લાખોની સંખ્યામાં લોકો જોડાય છે, તો આ વખતની રથયાત્રા કંઈક અલગ હશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઇતિહાસ છે, અત્યાર સુધી ક્યારે રોકાયું જ નથી અને આ વખતે પણ રોકાશે નહીં એવું ભગવાનને પ્રાર્થના કરીએ। નગરજનોને, ખાસ કરીને ભગવાન જગન્નાથજીના જે સેવકો છે તેમને પ્રાર્થના કરીએ કે આ વખતની રથયાત્રા નો જે પણ આયોજન થાય તેમાં પર આપણે જે સરકારશ્રીના નિયમો, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો જે છે એને ધ્યાનમાં રાખીને ઘરે જ ચેનલો ઉપર રથયાત્રા જોઈશું, એટલે અત્યારથી એ પ્રકારની તૈયારી નગરજનો રાખે, પર રથયાત્રા નીકળશે। પર સંવાદદાતા જોડાયા છે જિગ્નેશ પટેલ। જિગ્નેશ, જે રીતે રથયાત્રા આ વખતે નીકળવાનો નિર્ધાર ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં આ વખતે ભક્તો નહીં જોડાય, જે બેઠક યોજાવાની છે, કેવા પ્રકારનો નિર્ણય લેવામાં આવી શકે છે કોરોનાને લઈને લોકડાઉનના પગલે? હવે નરેન્દ્ર, જે પ્રકારે અમદાવાદની ઓળખ બનેલી જગતના નાથની જે રથયાત્રા છે તે જોવા માટે લોકો વિદેશથી પણ અહીં આવતા હોય છે, દેશભરમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ પામેલી આ રથયાત્રામાં જોડાવા માટે સૌ કોઈ આતુર રહેતા હોય છે વર્ષ દરમિયાન, અને એટલા માટે સૌ કોઈની નજર હતી કોરોનાને પગલે કે આખરે રથયાત્રા થશે કે કેમ, અને એટલા માટે જ મંદિરના પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે જે પ્રકારે સરકાર આગળ ગાઈડલાઈન આપશે તે પ્રકારે રથયાત્રા કાઢવામાં આવશે। હાલના તબક્કે ભગવાન રથમાં સવાર થઈ અને નગરચર્યાએ તો નીકળશે, આ પ્રકારની વાત તો નક્કી કરવામાં આવી જ છે, પરંતુ રથમાં માત્ર મહારાજ જ રહેશે અને પૂજારી રહેશે, આ પ્રકારે ખુલાસો પણ કરવામાં આવ્યો છે। આગામી સમયમાં રથને ખેંચવા માટે ખલાસીઓને રાખવા કે કેમ, કેવી રીતે રાખવા, કેટલા રાખવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું કેવી રીતે પાલન કરાવવું, આ તમામ બાબતે સરકાર સાથે વિચાર વિમર્શ કરી તેમને આ બાબતે ચર્ચા વિચારણા કરી અને 20 મેના રોજ આવનારી 20 તારીખે ટ્રસ્ટી મંડળની પણ એક મીટિંગ નક્કી કરવામાં આવી છે। આ મીટિંગમાં અનેક મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામાં આવશે, વિચારણા કરવામાં આવશે, કારણ કે અત્યાર સુધીની તમામ રથયાત્રામાં અખાડાઓ જોડાતા હોય છે, હાથી જોડાતા હોય છે અને નગરજનો જોડાતા હોય છે, ભજન મંડળીઓ જોડાતી હોય છે, ત્યારે આમાંથી કયા કયા પ્રકારે કોને કોને કેટલા પ્રમાણમાં જોડવા, આ તમામ બાબતે એક ચર્ચા કરી અને મીટિંગમાં અમુક બાબતોનો નિર્ણય કરવામાં આવશે અને તે નિર્ણયો સાથે સરકાર સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ નગરચર્યાએ ભગવાન નીકળે તો કયા પ્રકારે નીકળે, તેમની યાત્રા કેવી રીતે નીકળે, તેમની સવારી કેવી રીતે નીકળે, તેની સંપૂર્ણપણે ચર્ચા વિચારણા કરવામાં આવશે। સૌ કોઈની નજર છે આ વખતે નરેન્દ્ર કે આખરે ભગવાન નગરચર્યાએ નીકળશે તો દર્શન કેવી રીતે આપશે। નરેન્દ્ર જી, આભાર જિજ્ઞેશ સમગ્ર જાણકારી બદલ। તો જે રીતે આ વખતે રથયાત્રા અલગ રીતે નીકળશે, પરંતુ એક વાત નક્કી છે કે ભક્તો તેમાં નહીં જોડાઈ શકે, પૂજારી અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જ નગરચર્યા ભગવાનને કરાવવામાં આવશે।